हेलो स्टूडेंट ट्वेल्थ स्टैंडर्ड कंप्यूटर सब्जेक्ट चैप्टर नंबर फोर ई कॉमर्स विडियो नंबर तरण लैक्चर नंबर तर आप ई कॉमर्स ने विडियो बै वीडियो बात करी थी, ऑनलाइन बिलिंग बिल महिती सेवा માહિતીના યુગમાં જોઈએ છીએ સ્ટુડન્ટ આપણી પાસે માહિતી હોવી જોઈએ પણ કોઈ પણ માણસ ઓલરાઉન્ડર નથી હોતું તો એની પાસે માહિતી ક્યાંથી આવે તો ઇન્ટરનેટ ઈ કોમર્સ મહત્ત્વનો એમાં ભાગ ભજવે છે જોઈએ ઘણી સંસ્થાઓ કર્મચારીઓ કે સભ્યોને અધતન માહિતી પૂરી પાડવા ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે ઘણી બધી સંસ્થાઓ લઈ લો કોઈ કંપની લઈ લો ઓકે તો એના પગાર ઓનલાઈન એના બધા ડેટા ઓનલાઈન મીટિંગ ઓનલાઈન આ બધું એ ઓનલાઈન સહાય પૂરી પાડે છે એજ્યુકેશનની જ વાત કરીએ આપણા માટે જ છે જો પરીક્ષાના પરિણામ રિઝલ્ટ સ્ટુડન્ટ આપને ખબર છે રિઝલ્ટ આપણે ઓનલાઈન જ આવે છે જીએસસી બી એના ઉપરથી આપણે રિઝલ્ટ જોઈ શકીએ છીએ વેબસાઇટ યાદ રાખજો એ વેબસાઇટથી આપણે રિઝલ્ટ જોતા હોઈએ છીએ એટલે આપણે ખબર પડે સ્કૂલે જવું કે નહીં અગાઉ રિઝલ્ટ જોઈ લઈએ તો એટલે ઓનલાઈન આવે પ્રવેશ ફોર્મની વાત કરી છે એડમિશન માટે સ્ટુડન્ટ આપણને ખબર છે કોલેજની અંદર ઓનલાઈન જ એડમિશન ઓનલાઈન જ તમારે ફોર્મ ભરવાનું હોય છે અને એના ઉપર એડમિશન મળતા હોય છે એના ઉપર મેરિટ બનતું હોય છે પરીક્ષાનો કાર્યક્રમ આખો ટાઈમ ટેબલ પણ ઓનલાઈન આવી જાય એકદમ ટાઈમ ગમે ત્યાં સ્ટુડન્ટ હોય તો ટાઈમ ટેબલ મળી જતું હોય છે બેઠક વ્યવસ્થા સીટ નંબર હોલ ટિકિટ જેને આપણે કહીએ છીએ એ પણ આપણને ઓનલાઈન જ મળી જતા હોય છે ગમે ત્યાં સ્ટુડન્ટ હોય તો એ પોતાની રીતે ઓનલાઈન ટિકિટ ઓલ ટિકિટ જોઈ શકે છે અને પોતે એ સીટ નંબરની એ જાણી શકે છે ઓકે બાકીની અગત્યની જે માહિતી આવતી એ પણ આપણે ઓનલાઈન મળી જતી હોય છે તમારા અત્યારે પ્રેઝન્ટ પણ ઓનલાઈન જ જતી રહી છે ઓકે અને આપણે ઓનલાઈન જ ભણીએ છીએ તો આ બધું હેલ્પ ઓનલાઈન આપને મળે છે માહિતી સેવા જે તમને ઓનલાઈન મળી જતી હોય છે સ્ટુડન્ટ અમે અહીંયા આપણે કોઈ પણ ફોર્મની વાત કરો કોઈ પણ હોય તો એ ઓનલાઈન જ આપણે ભરતા હોઈએ છીએ તો અહીંયા માહિતી સેવા એટલે ઇન્ટરનેટની અંદર આપણે રિઝલ્ટ જોવું તેની વેબસાઇટ તમે યાદ રાખજો એ પરીક્ષામાં પૂછાય છે કે આમાં વેબસાઇટ આપી નથી આપણે ટેક્સ્ટબુકમાં આપી નથી પણ તમે યાદ રાખજો આપણે રિઝલ્ટ જોઈએ છે એ વેબસાઇટ યાદ રાખવાની છે ઓકે ઓનલાઈન માહિતી સેવા કઈ કઈ મળે છે તો આ બધી એજ્યુકેશનની જે માહિતી છે એ તમારે યાદ રાખવાની છે ઓકે આ ટોપિકની અંદર આ પેગ્રાફની અંદર એટલા એમ સી ગયું તમે યાદ રાખજો સહાય સેવાઓ હેલ્પ ઓકે આપણને હેલ્પ કઈ રીતે મળે છે ઓનલાઈન એ જોઈએ ઇલેક્ટ્રોનિક સંસ્થાઓ ઉત્પાદન ખામીના નિવારણ માટે અને જાળવણી માટે સહાય પૂરી પાડે છે કોઈપણ વસ્તુ તમે ઇલેક્ટ્રિક વસ્તુ લીધી હોય ને એવું બને કે એની કોઈ ખામી આવી ગઈ કાંઈ મિસ્ટેક આવી તો એ કંપનીવાળા એનું સોલ્યુશન ઓનલાઈન મૂક્યું હોય છે આપણે ઘરે પણ ઘણી વસ્તુ ખરાબ થઈ જતી હોય તો સ્ટુડન્ટ તમે યુટ્યુબમાં લખો એટલે એ લોકો ટ્રાય એવી કરતા હોય કંપનીવાળાએ મૂક્યું હોય એનું સોલ્યુશન ઓકે તો એ રિપેર થઈ જતું હોય છે બેઝિક ઉત્પાદનના વેચાણ પછી સંસ્થા ગ્રાહકને ઓનલાઈન સહાય પૂરી પાડે છે ઓકે વસ્તુ વેસાઈ ગઈ પછી જે કાંઈ પણ વસ્તુ લીધી છે એને જે ઓનલાઈન શા એટલે જે પણ ગ્રાહકને જરૂરિયાત હોય એ બધું ઓનલાઈન એ લોકોએ મૂકેલું હોય છે સોફ્ટવેર છે સંસ્થાઓ પોતાના સોફ્ટવેરની જે પણ રિક્વાયરમેન્ટ હોય છે એ ઓનલાઈન મૂકી હોય છે એ સોફ્ટવેરને અપડેટ કરવું ઓકે સિમ્પલ વાત કરીએ આપણે વોટ્સએપ છે એ કોઈ દુકાને લેવા ગયા હતા ના તો એ પણ આપણા મોબાઈલમાં છે અપડેટ થાય રાખે તો એ કઈ રીતે થાય તો એ કંપની દ્વારા થતું હોય છે ઓકે એને કંટ્રોલ કરાતું હોય છે અપડેટ પણ એ રીતે થતું હોય છે તો એ જે છે સોફ્ટવેર છે એપ્લિકેશન છે એ પણ ઓનલાઈન જ થાય છે આપણે ક્યાંય દુકાને લઈને જ જવું પડતું પાય વોટ્સઅપ થ્રુ મોટું કરી દઉં ઓકે કોઈ પણ લાયસન વર્ઝન આપણે લીધેલું વસ્તુ હોય તો એને પણ એ અપડેટ કરવાનું કામ કંપનીનું હોય કોઈ સોફ્ટવેર લીધું હોય તમે તો એ સોફ્ટવેરમાં રિન્યૂ કરવાનું હોય ઓકે એક્ઝામ્પલ અમુક ડેટ પૂરી થઈ ગયું તો રિન્યુ કરવું હોય તો એ કંપનીવાળાને ખાલી કોલ કરશો એટલે એ તમારા કોમ્પ્યુટરમાંથી જે સોફ્ટવેર છે એ અપડેટ કરી દેતા હોય છે હાર્ડવેર વિક્રેતા તેમના સાધનો માટે સોફ્ટવેર ડ્રાઈવરો પૂરા પાડે છે આપણે ડાલે કે એક્ઝામ્પલ ડ્રાઈવરો ઓકે એક્ઝામ્પલ બસ આખી ડ્રાઈવરની હો ડ્રાઈવર મતલબ આપણે પ્રિન્ટર હોય તો એના ડ્રાઈવર કરો સાઉન્ડના ડ્રાઈવર સાઉન્ડ મ્યુઝિક એના ડ્રાઈવર ઇન્સ્ટોલ કરવાના હોય છે તો કોઈ પણ કંપની ના હોય તમે દાખલા કે આ પ્રિન્ટર લીધું હોય તો પ્રિન્ટર તમે કોમ્પ્યુટર જોઈન્ટ કરો તો એના ડ્રાઈવર ઇન્સ્ટોલ કરવા પડે તો એ તમારી પાસે ન હોય તો તમે કંપની ઓનલાઈન તમે એ ગૂગલમાં જઈને કંપનીનું નામ લખો તો એ લોકો એવી ફેસિલિટી આપી હોય છે કે તમે એ ડ્રાઈવરો ઇન્સ્ટોલ કરી શકો છો અને એ હાર્ડવેર તમારું કનેક્ટ થઈ જતું હોય છે ઓનલાઈન સહાય ઓકે અમે પણ એવી ટ્રાય કરીએ છીએ કે ભાઈ તમને ઓનલાઈન સ્ટીચિંગ આપીએ છીએ પણ એ શ્યોર હોઈએ છીએ કે એવું નથી હોતું કે ભાઈ બધું તમને સમજાઈ જ જાય એવું બી બને કે ના સમજાય ઓકે તો એ કન્ફ્યુઝન જવાની જરૂર નથી આપણા સબ્જેક્ટની અંદર તો ઘણીવાર રિવિઝન થઈ જવું છે ઓકે એટલે તમારે એ ના હોય ટૉપિક તમે એ નોટ કરી રાખવાનું ક્લાસની અંદર આપણે એને ડિસ્કશન કરીને સમજી શકીએ છીએ સ્ટુડન્ટ એટલે જેટલા ટોપિક તમને સમજાય એને તમે સમજવાની ટ્રાય કરવાની રહેશે ઓકે નેટ બેન્કિંગ બેસ્ટ ટોપિક આવે છે સ્ટુડન્ટ આધુનિક યુગમાં નેટવર્કિંગ નું જ વધુ વધુ યુઝ થતો હોય છે આધુનિક યુગમાં નેટ બેન્કિંગ અને ઇલેક્ટ્રોનિક બેન્કિંગ ઘણું પ્રચલિત છે અત્યારે તમને ખબર છે લગભગ બધું ઓનલાઈન પેમેન્ટ થતું હોય છે ઓકે તો અહીંયા આપણે નેટ બેન્કિંગની વાત કરીએ નેટ બેન્કિંગ પેટીએમ ફોન પે એ નથી સ્ટુડન્ટ થોડુંક ડિફરન્ટ છે જોઈએ ઇન્ટરનેટ વડે બેંકના વ્યવહારોનો અમલ કરવાની પ્રક્રિયાને ઓનલાઈન બેન્કિંગ કહે છે એમાં ઇન્ટરનેટની જરૂર પડે નેટ બેન્કિંગની વાત કરીએ પહેલા તો આપણા બેંકમાં એકાઉન્ટ હોવું જોઈએ હવે તમારે એ જે એકાઉન્ટ છે બેંકમાં જઈને તમારે રિક્વાયરમેન્ટ એક ફોર્મ ભરવાનું હોય છે નેટ બેન્કિંગ એક્ટિવેટ કરવું છે એટલે એ નેટ બેન્કિંગનું ફોર્મ સબમિટ થઈ જતું હોય છે તો બેન્કવાળા તમને યુઝર અને પાસવર્ડ યાદ રાખજો પાસવર્ડની જરૂર પડે છે નેટ બેન્કિંગની અંદર એ તમને આપે છે હવે આમાં પેલી આપણે જે બધી એપ્લિકેશન યુઝ કરીએ એમાં કેટલો ફરક છે એ જોઈએ સ્ટુડન્ટ હવે બને એવું કે તમારા પાસે પેટીએમ છે ફોનપે છે એક્સ વાયઝેડ ઘણી બધી એપ્લિકેશનથી પણ તમે કામ કરો છો એ બધું ક્યાં હોય ફોનમાં તમારા હવે બને છે એવું કે તમારો જે ફોન છે એ ક્યાંક બહાર ફરવા ગયા ખોવાઈ ગયો તે બધી એપ્લિકેશન શું થઈ ગયું ઝીરો થઈ ગઈ બીજો કે તમારા વોલેટમાં એટીએમ ડેબિટ કાર્ડ એ બધું છે તમારી પાસે એટલે ગમે ત્યારે તમે યુઝ કરી શકવાના પણ બને છે એવું કે તમારું વોલેટ કે પેટીએમ છે બધું જે કાર્ડ ક્રેડિટ કાર્ડ જે છે પણ એ ખોવાઈ ગયું તો ઝીરો જો તમારી પાસે નેટ બેન્કિંગની ફેસિલિટી હોય તો તમે એને હેલ્પ કરી શકો છો એક્ઝામ્પલ તરીકે નેટ બેન્કિંગનો તમારી પાસે યુઝરને પાસવર્ડ હોવો જોઈએ પછી એમ નહીં કહેતા ભૂલી ગયા યુઝરને પાસવર્ડ તમને જે બેન્કવાળા એપો છે તમે કોઈ પણ જગ્યાએ જાઓ નેટ બેન્કિંગ શરૂ હોય ત્યાં હલો સોરી નેટવર્ક હોય ત્યાં તમે બેસી જાઓ કોમ્પ્યુટર ઉપર અને તમે કંપનીની વેબસાઇટ લખો કોઈ પણ વેબસાઇટ લખશો તમે ઓકે એ વેબસાઇટની નામ લખશો તમે અને એ આઈસીઆઈસી હોય કોઈ પણ હોય ઓકે એનું નામ તમે લખી છો એ વેબસાઇટ ઓપન થાય એટલે એમાં તમારે પાસવર્ડ ને એમ નાખવાનું એટલે બેંક તમારી સામે આવી ગઈ હવે તમે હવે તમે એ તમારે કોઈપણ જગ્યાએ ટ્રાન્સફર તમે પૈસા કરી શકો છો સ્ટુડન્ટ એટલે નેટ બેન્કિંગમાં એટલા ફાયદા છે હા નેટ બેન્કિંગમાં પૈસા ઉપાડી ન થગાતા ઓકે તમે એ ધ્યાન થી યાદ રાખજો પાસવર્ડની જરૂર પડે એ યાદ રાખવા નેટ બેન્કિંગમાં હવે એના ફાયદા જુઓ તો એ આઈએમપી છે કોઈપણ સમયે ખાતાની સિલક જાણી શકો છો બેલેન્સ જાણી શકો છો તમે નેટ બેન્કિંગ ઓન કરો એટલે તમે પાસવર્ડ યુઝર નાખો એટલે તમારું બેલેન્સ કેટલું જાણવા મળશે એક ખાતામાં અન્ય ખાતામાં ટ્રાન્સફર કરી એક લેવડ દેવડ કરી શકો છો ઉપાડી નથી ગાતા તમારે કોઈને જરૂર હોય પૈસા નહીં તમારા ખાતામાં બીજા ખાતામાં નાખી શકો છો પણ તમારામાં હોવા જોઈએ કોઈ પણ આવક કે જાવકની માટેનું સ્ટેટમેન્ટ આપણે જેને કહીએ છીએ કે કેટલા પૈસા ક્યાં ગયા એ જાણી શકો તમે તો એ પણ મહત્વનું છે નાણાકીય વ્યવહારની સ્થિતિ જાણી શકો છો બેંકમાં ગયા વગર ટેલિફોન ઇલેક્ટ્રિક બિલ કોઈ પણ બિલ છે તમે પે કરી શકો છો બેંકમાં જવાની જરૂર નથી તો સ્ટુડન્ટ બેંકનું ઘણું બધું કામ તમે તમારા ફોનથી કરી શકો છો ઘર બેઠા કોમ્પ્યુટરથી કરી શકો છો ઓકે તો નેટ બેન્કિંગની અંદર પાસવર્ડની જરૂર પડે સ્ટુડન્ટ આની અંદર આપણે ટેક્સબુકમાં તમને જો લાસ્ટમાં બેંકની વેબસાઇટ આપી છે કે ભાઈ વેબસાઇટ ઓપન કરીને તમે કામ કરી શકો છો અને બીજું કે તમને વેબસાઇટ બેન્કોની આપેલી છે એ વેબસાઇટ યાદ રાખજો ઓકે ગવર્મેન્ટની જે બેંક છે એ બધાના નામ તમને એમાં આપેલા છે સ્ટુડન્ટ આપણે નેટ બેન્કિંગ લગી રાખીએ છીએ ઓકે પછીના જે વિડીયો છે એમાં નેટ બેન્કિંગ પછીની વાત કરવાના છે સ્ટુડન્ટ એકવાર રીડિંગ કરશો લાવડી જશે ઓકે કોઈ પણ ડાઉટ હોય ઓકે કન્ફ્યુઝન હોય તો નોટ રાખજો કર જેટલું સમજાય એવી ટ્રાય કરજો ઓકે